રાજકોટ શહેરમાં એવી પ્રોજેક્ટ હેઠળ 67 કરોડ રૂપિયાના 1000 કેમેરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફિટ કરવામાં આવ્યા છે. આ કામગીરી માટે મહાનગરપાલિકાએ સ્માર્ટ સિટી હેઠળ ખર્ચ કર્યો છે. તો બીજી તરફ આ જ કેમેરાનો ઉપયોગ કરીને પોલીસ ઈ ચલણ મોકલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 5,67,546 ઈ ચલણ મોકલવામાં આવ્યા છે અને ₹9,57,23,700નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર જે ઈ ચલણ મોકલી રહ્યું છે તેની રકમ રાજ્ય સરકારના તિજોરી કચેરીમાં આવક જમા થાય છે. તેથી રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને પ્રપોઝલ તૈયાર કરી મોકલવાની તૈયારી શરૂ કરી છે અને પોલીસના ઈ ચલણની આવકમાંથી 50% રકમ આપવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવશે. આ રકમ શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. એટલે કોર્પોરેશન દ્વારા જે ટ્રાફિક દંડ થતો હોય છે, જે વસૂલાતો હોય છે, એ સરકારમાં જમા કરવામાં આવતો હોય છે. પણ કોર્પોરેશન દ્વારા માંગણી ભવિષ્યમાં કરશે સરકારશ્રીમાં કે દંડમાંથી થોડી રકમ જો કોર્પોરેશનને મળે તો કોર્પોરેશનને ટ્રાફિકના જે પોઈન્ટ બનાવવાના હોય છે, જે ટ્રાફિક માટેની દરેક વ્યવસ્થા કરવાની હોય છે, સાથે કેમેરા પણ મેન્ટેન કરવાના હોય છે, આ બધી વ્યવસ્થાના ભાગરૂપે જો પાછું ફંડ આવે તો સારી રીતે કોર્પોરેશન પણ કામ કરી શકે. એટલે હાલમાં આ વાત સરકારમાં હવે રજૂઆત થશે.